ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે ભાવનગરમાં દાદાગીરી, અપહરણો અને લુખ્ખાગીરી અને ખંડણી આવા બનાવો બની રહ્યા છે. ફરિયાદ કરી શકતા નથી. આપ જાણો છો ભાવનગરમાં 1 કરોડ ની ખંડણી લેવામાં આવી એક વેપારી પાસે. આખો પરિવાર હિજરત કરી અને ભાવનગર મૂકીને ભાવનગર છોડીને ભાઈ ગયા છે. એવો જ બનાવે સોની વેપારી ઉપર આંબાવાડીમાં એને માર મારવામાં આવે છે, છતાં ફરિયાદ થતી નથી. સાહેબ, ખોટા સરકાર તાઇફાઓ કરે છે અને પોલીસ ઈ જ કામગીરીમાં પડી રહે અને જે પોલીસનું પોતાનું કામ છે એ કરવા દે તો આ જેટલો ક્રાઇમ થાય છે ઓછો થાય છે. આવેદન પત્ર પાઠવવાના કાર્યક્રમમાં શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, પારૂલબેન ત્રિવેદી, કાંતિભાઈ ગોહિલ, ઇકબાલભાઈ આરબ સહિતના આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા હતા.